કોઈને ખોળ કાઢવા જેવું આ જગત નથી. ખોળ કાઢી એટલે બંધાયા, ખોળ એટલે ભૂલો કાઢી એટલે બંધાયા. એ સરસ વાત છે દાદા ભગવાન કે સંસારમાં રહીએ છતાં સંસાર પડે નહીં તેનું નામ શક્ય. એ તો જ્ઞાની પુરુષની કૃપાથી થાય, કારણ કે જ્ઞાની પુરુષમાં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય. જે બીજાને દાન આપે છે તે ખરેખર પોતાને જ આપે છે, જે બીજાનું બગાડે છે તે પોતાનું જ બગાડે છે. ધર્મ માંથી પાડી નાખે એ ધર્મ સંસારથી તો બહુ ચિંતા રહેલી છે. સંસાર એ જ પરિણામ છે, સંસારથી જાગૃતિ વધે, સંસારથી મોક્ષ થાય. એ આપણે સરસ સરસ સૂત્રો છે. જ્ઞાનીનો શુદ્ધ પ્રેમ જે વધે નહીં ઘટે નહીં એ જાળો જ રહ્યા. શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા. હવે પ્રેમ મેળવવા છે, પ્રેમથી રહેજો. પ્રેમમાં દોષ ના જોવાય, શિક્ષા ના કરે, અપમાન કરજો, ઉપટા ના હોય, માન અંદર છકી ના જાય. સરસ બધા સૂત્રો જીવનના ધ્યેય કેવા છે. સરસ દાદાજીનું ફોટો દર્શન થશે આખો મહિનો. આપણા બધા ઓળખાણ પારખાણ બધા સગા સંબંધી ગ્રાહકો હોય, વેપારી હોય, બધાને અપાય. ડોક્ટર પેશન્ટ ને અપાય. એટલું વાંચ્યા દવા કરતા વધારે કામ કરશે એવું કહેતા કરતા દવાથી તો 3 મહિનામાં સારું થાય. અને આ તો બહુ બહુ સારું થઈ જશે આ દવાને. કેલેન્ડર 2010 માં સરસ હિન્દીનું પણ સરસ એવી રીતે Thank you.